પાણી થોડુંક જ લેવાનું છે. પછી જરૂર હશે તો આપણે ઉમેરીશું થોડું પાણી. આપણે એની અંદર આ પાલકની ભાજી છે એને આપણે આમાં ઉમેરી દઈશું. એટલે પાણી ખૂબ જ ઓછું રાખવાનું છે. પાણી ઓછું જ રાખવાનું છે. હા, જેટલી પાલકની ભાજી છે એટલી જ આપણે સરસોની ભાજી લીધી છે. તો સરસોની ભાજીનો ટેસ્ટ આમ કેવા ટાઈપનો હોય છે? થોડોક તીખાશ પડતો હોય સામાન્ય. એકલું પાન તમે ખાઓ ને થોડું સ્પાઈસી જેવું લાગે આપણને, એવું હોય છે ટેસ્ટ. અને આ થોડા મેથીના પાન લીધા છે, નાનો અડધો વાટકો. આપણે આ બધું થોડું મિક્સ કરી દઈએ. આ અત્યારે બહુ ફૂલેલું લાગે છે, જેમ સ્ટીમ થશે ને એટલે એકદમ બેસી જશે, અડધા કરતા પણ ઓછી થઈ જશે. હા હા, આ હવે સ્ટીમ થયેલું છે. આપણે એકવાર આને હલાવી દઈશું સહેજ. બસ આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 5 મિનિટ ઢાંકી દઈશું. હવે ભાજી સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે આમાં વઘાર તૈયાર કરી દઈએ. સરસોની ભાજી છે એટલે આપણે દેશી ઘી લઈશું. એક મોટી ચમચી જેટલું દેશી ઘી આપણે લઈશું અંદર. અડધી ચમચી જેટલું આપણે અંદર જીરું લઈશું. અને પછી આપણે હિંગ લઈશું એક નાની ચમચી જેટલી. આમાં હિંગ પણ આગળ પડતી લઈએ. હા, હવે આપણે થોડી લીલી ડુંગળી અંદર સમારી છે ઝીણી એ ઉમેરી દઈશું. આ લીલું લસણ છે નાની અડધી વાટકી જેટલું, એ પણ આપણે આમાં ઉમેરી દઈશું સાથે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે આપણે સાથે આ જોઈ લઈએ, સ્ટીમ પણ કદાચ થઈ ગયું હશે. બધા ભાજી ઓલમોસ્ટ સ્ટીમ થઈ ગઈ છે. ઓકે, બસ 2 મિનિટ હવે આપણે આને ખુલ્લું જ રહેવા દઈશું. એકવાર બધું આપણે હલાવીને મિક્સ કરી દઈએ. એટલે જો ભાજી ત્યારે કેટલી બધી દેખાતી હતી, બધી બેસી ગઈ એટલે ઓછી થઈ ગઈ એકદમ. અત્યારે આપણે આ સહેજ મીઠું આમાં ઉમેરીશું. જ્યારે કંઈ પણ ભાજીનો ઉપયોગ કરીને આપણે કોઈ શાક કે કંઈ પણ બનાવતા હોઈએ ને, એમાં મીઠું એડ કરતી વખતે બહુ જ સાચવવું પડે. ભાજીમાં પહેલેથી મીઠું હોય જ, ભાજીમાં થોડી ખારાશ હોય છે. હવે આપણે આની અંદર આદુ મરચાં અને લસણની અધકચરી પેસ્ટ કરેલી છે એ ઉમેરીશું. ગેસ ધીમો કરી દઉં. 1 મોટી ચમચી જેટલી આપણે ઉમેરીશું અંદર. આમાં આપણે લાલ મરચું નથી નાખવાના, એટલે આ જ નાખવાના છે, એટલા માટે મોટી ચમચી જેટલું આપણે લીધું છે. અત્યારે આપણે આને ઘીમાં બનાવ્યું છે, પણ આપણે તેલમાં બી બનાવવું હોય તો બનાવી શકીએ છીએ. પણ પંજાબી શાક છે એટલે ઘીમાં એની ફ્લેવર બહુ જ સરસ લાગે. મકાઈનો લોટ છે 2 ચમચી જેટલો. આ એટલા માટે ઉમેરવામાં આવે છે કે એનાથી થોડું બાઇન્ડિંગ એનું સરસ આવી જશે સબ્જીનું. ઓકે, આને પણ શેકવાનું આપણે. હા, સહેજ શેકીએ તો સારું, આમ વાંધો નથી આવતો. તમે ગરમ ગરમમાં મિક્સ કરશો એટલે થઈ જશે, પણ આમ સહેજ શેકાઈ જશે ને તો એ વધારે સારો લાગશે, એની ફ્લેવર સરસ આવશે. હવે આપણે આની અંદર થોડા મસાલા કરી દઈશું. આમાં આપણે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. નાની 5 ચમચી જેટલી હળદર લઈશું. અને 1/2 ચમચી જેટલું ધાણા જીરું લઈશું. 1/5 ચમચી જેટલું લાલ મરચું લઈશું. બસ હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે. આ બધું બી મસાલા બી સરસ થઈ ગયા છે, શેકાઈ ગયો છે મકાઈનો લોટ પણ સરસ. આ ભાજી હવે આપણી સ્ટીમ થઈ ગઈ છે. આ પાણી જે એની અંદર થોડું ઘણું છે એ એમ જ રહેવા દેવાનું છે આપણે. ઓકે, અને હવે આ જે મસાલો આપણો તૈયાર છે એ હવે આપણે આમાં લઈ લઈશું. અને બનાવવાનું પણ એટલું અઘરું પણ નથી. હા, એકદમ ઇઝીલી બની જાય છે. અને બનાવતી આ છે ને આમ મિક્સ કરતી વખતે આમ થોડું મેશ કરીશું એટલે આમાં જ આપણે ભાજી મેશ પણ થઈ જશે. જો એકદમ બધું મિક્સ થઈ રહ્યું છે હવે. અને આવું થીક જ રાખીશું કે થોડું પાણી ઉમેરીશું પછી આપણે? ના, લગભગ પાણીની જરૂર હવે નહીં પડે. આપણે જે અંદર પાણી હતું ને એ એની અંદર આવી ગયું છે એટલે નહીં જરૂર પડે પાણીની હવે. લીલું લસણ અને લીલી ડુંગળી આની અંદર છે, એના જે દાણા અને દેખાય છે એનો દેખાવ બી એકદમ સરસ લાગશે. પાણી હવે બધું બળી ગયું છે અને આ જો સરસ છૂટું પડી ગયું છે ઘી પણ. હવે ગેસ ધીમો કરી અને 2-3 મિનિટ હવે આપણે આને સીઝવા દઈશું. ઓકે,
તો ચલો હવે મક્કે દી રોટી બનાવી દઈએ. હા ચલ, હવે આપણે આમાં મકાઈનો લોટ લીધો છે એ આપણે અડધા બાઉલ જેટલો આમાં લઈશું આપણે. એની અંદર આપણે એક નાની ચમચી જેટલા તલ નાખીશું. આ જરૂરી નથી પણ આનાથી લુક બહુ સરસ આવશે રોટલાનો, એટલે આપણે ઉમેરીએ છીએ. અને અડધી ચમચી જેટલી અળસી, શેકેલી અળસી છે, આ શેકેલી અળસી એ અંદર ઉમેરીશું. એટલે આપણ લુક માટે કે આ હોય છે જામાં? ના 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 ના, આ એમ જ નાખીએ છીએ આપણે, દેખાવ સારો લાગે ને. અંદર જો જ્યારે આપણે જ્યારે રોટલો ખાતા હોઈએ ને ત્યારે જ્યારે ચાવીએ ત્યારે એનો ટેસ્ટ પણ સારો લાગતો હોય છે એટલે. અને આપણે એક મોટી ચમચી જેટલા કોથમીના ઝીણા સમારેલા પાન અંદર ઉમેરીશું. એક ચમચી જેટલા મેથીના પાન લઈશું. 5 ચમચી જેટલું મીઠું લઈશું. અને 1/5 ચમચી જેટલી હળદર લઈશું. 1 ચમચી જેટલું આમાં તેલ લઈશું. હવે આ બધું આપણે એક વાર મિક્સ કરી દઈશું. આમાં મોણ બહુ નથી જતું? ના ના ના, માપનું જ આપણે નાખવાનું છે. હવે આપણે એને હાથથી બાંધી દઈશું પાણી ઉમેરીને. પાણી થોડું ધીરે ધીરે ઉમેરીશું આપણે જરૂર પ્રમાણે, એક સાથે બધું પાણી નહીં ઉમેરી દઈએ. થોડું થોડું આમ મિક્સ કરતા જઈશું અને પછી જરૂર પડે પ્રમાણે પાણી ઉમેરતા જઈશું. સહેજ હળદર આપણે હજુ ઉમેરીશું આપણે, હળદરના લીધે એનો કલર થોડો સરસ આવશે એટલા માટે. અને લોટ કેવો બાંધીશું આપણે? આને મીડિયમ બાંધવાનો છે, બહુ ઢીલો પણ નથી બાંધવાનો અને બહુ કઠણ બી નથી બાંધવાનો. આપણે એમ વણવામાં આપણને એમ કમ્ફર્ટ ફાવે ને એ રીતે આપણે બાંધવાનો છે. હજુ આ થોડો કઠણ છે એટલે આપણે હજુ થોડું પાણી ઉમેરીશું. આમાં કેવું છે, એકસાથે પાણી ઉમેરી દઉં ને તો આ બહુ ઢીલું થઈ જાય તો પછી આપણને બનાવવામાં થોડી તકલીફ પડે, એટલે પાણી આપણે જેમ જેમ બનાવ મિક્સ કરતા જઈએ ને એ પ્રમાણે જ પાણી ઉમેરવાનું છે. આપણે આ જે રીતે મસળશું ને આપણે હથેળીથી એટલે એ શું રોટલી બહુ સરસ બનશે એનાથી પછી, અને ફાટશે નહીં બને ત્યાં સુધી, મસળેલું હશે ને. તો હવે લોટ આપણે તૈયાર થઈ ગયો છે. સહેજ તેલ લગાવી અને એને આપણે 5-10 મિનિટ માટે રાખીશું. આને રોટલીના લોટની જેમ બહુ વાર રાખવાની જરૂર નથી, 5-10 મિનિટ તમે રાખશો તો વાંધો નહીં આવે. સહેજ આપણે તેલ લગાડી દઈશું. આ લોટ હવે તૈયાર થઈ ગયો છે, આને આપણે હવે 5 મિનિટ રાખીશું પછી રોટલી બનાવી લઈશું. હા, આ લોટ હવે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એના લુવા પાડી દઈશું. અત્યારે આપણે મીડિયમ સાઈઝની રોટલી બનાવીશું. અને આને બહુ પતલી પણ નથી કરવાની ને બહુ જાડી પણ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે આપણે, એટલે આપણે એ પ્રમાણેના લુવા તૈયાર કરીશું. આ લુવા હવે થઈ ગયા છે એટલે આપણે હવે વણી લઈશું. આને તમે થેપીને બનાવવા હોય તો પણ બનાવી શકાય છે, અત્યારે આપણે વણીને બનાવી છે કે ઘણા બધાને ફાવતું ના હોય તો આ રીતે ઈઝી પડે એટલા માટે. રસા થઈ ગયું છે, તવી પણ આપણી તપી ગઈ છે, હવે આપણે એની ઉપર મૂકી દઈશું. હવે આપણે શેકાઈ જશે અને ફેરવી દઈએ આપણે. હવે આપણે આના વડે શેકીશવાનાથી, જો એ ફૂલી રહ્યું છે તને ખ્યાલ આવે તો, આમ પ્રેસ કરતા જશો ને એટલે થોડું થોડું ફૂલતું જશે અને શેકાઈ જશે. આ થઈ ગઈ છે, હવે આપણે બીજી મૂકી દઈશું. હવે આપણે આની ઉપર ઘી લગાડી દઈશું, ગરમ ગરમ છે એટલે ઘી સરસ થઈ જશે. શાક અને રોટલી આપણા તૈયાર છે, હવે આપણે સર્વ કરી દઈએ. જો એકદમ સરસ થઈ ગયું છે, આપણે આને આ પ્લેટમાં લઈ લઈશું. એની સુગંધ ખરેખર બહુ જ સરસ આવી રહી છે. હવે આપણે એની સાથે આ રોટલી મૂકીશું. આ લીલું લસણ છે, આપણે એનાથી ગાર્નિશ કરીશું. અને આ લીલી ડુંગળીના પાન છે, આપણે એના થોડા ઉપર ઉમેરીશું. પંજાબી શાક છે એટલે આપણે માખણ તો સારું લાગશે જ, એટલે આપણે ઉપર થોડું માખણ ઉમેરી દઈશું. એની સાથે આપણે આ
કોઠિંબાની ચટણી છે, આ મરચા છે નું અથાણું છે અને આ ગાજર નું અથાણું છે. ઓકે, અને સાથે મૂળો છે એટલે મજા પડી જશે આજે. હા, તો તૈયાર છે મકાઈની રોટલી અને સરસોનું શાક. સરસો દા સાગ ઓર મકે દી રોટી બનાવો. તમે પણ આ વાનગી તમારા ઘરે બનાવો અને ફેમિલી મેમ્બર્સને ખુશ કરો. લખી લો રીત.